હરિયમ બાળકો, ચલો અંગ્રેજીમાં આપણે જી ફોર ગ્રેપ્સ લખ્યું તો લખ્યું ને ભાઈ નોટમાં, તો હવે આપણે શેમાં બાકી રહ્યો છે? સ્વાગોતીમાં. ચોપડી છે ને તમારી એબીસી બુક, તો એબીસી બુક સ્મોલ આલ્ફાબેટની છે, એમાં આપણે જી લખવાનો છે, બરાબર. હવે તમને કેપિટલ અને સ્મોલ, પેલા આપણે એ ટુ ઝેડ એ કેપિટલ આલ્ફાબેટ, મોટી એબીસીડી શીખ્યા હતા, બરાબર. હવે સ્મોલ એટલે નાનું, બીજી એબીસીડી કહેવાય, એ આપણે અત્યારે લખીએ છીએ. તો કેપિટલ ના આલ્ફાબેટ કરતા સ્મોલ આલ્ફાબેટ નાના હોય છે. કોઈ ફક્ત ખાલી વાદળી લીટીમાં હોય, તો કોક લાલ થી વાદળી, કા વાદળી થી નીચે લાલ, બરાબર. હવે અહીંયા આપણે જી કેવી રીતે લખવાનો છે તો જુઓ, કાઢી બધાએ ચોપડી ભાઈ, પેન્સિલ નવડી સારી કાઢજો, હા, એટલે અક્ષર સારા આવે, જાડા જાડા ના લગતા. અને એબીસીડી આલ્ફાબેટ સાથે ઘરમાં રમતા રમતા એવી રીતે બોલ્યા કરવાની, આંખ બોલ્યા કરવાના, બરાબર ને? આંખ ચલો, હવે જી ફોર શું છે? ગ્રેપ્સ, બરાબર. જી ફોર ગ્રેપ્સ, પછી જી ફોર ગર્લ, જી ફોર ગન બંદૂક, પછી જી ફોર ગેટ,
દરવાજો હોય ને આપણો બહાર જાકો કોમન પ્લોટ નો હોય, પછી તમારા ઘરે પણ એ રીતે હોય જગ્યાએ પછી હોય, કા ઘરનો દરવાજો હોય બહારનું હોય, બધાને આપણે શું કહીએ છીએ? ગેટ, ગેટ બહાર, ગેટની અંદર. બરાબર. તો એ શું વપરાય છે? જી ફોર ઘ થાય. શું થાય? જી ફોર ઘ. હવે આ જી જુઓ કેવી રીતનો છે. આ છે અહીંયા આ અડધું ગોળ છે અને પછી ઊભી લીટી કરીને એને વાળી લીધું છે. બરાબર ને? દેખાય છે બધાને જી? આપણે કાલે મેં તમને ચાર્ટમાં પણ બતાવ્યો હતો, પેલા એમાં પણ બતાવ્યો હતો, ચાર્ટ જે એબીસીડીનો છે એમાં પણ. એટલે આપણે જી કેવી રીતે લખવો એ તમને અહીંયા ખ્યાલ આવી જશે. જુઓ અહીંયા છે આ કેપિટલ જી હતો અને આ છે સ્મોલ. બરાબર, ખ્યાલ આવી ગયો? એવી જ રીતે આપણે લખવાનો છે. જુઓ કેપિટલ, આજે હું તમને ફરી હજી એક વખત યાદ કરાવી દઉં. કેપિટલ આલ્ફા બેટા આપણે લાલ લીટીથી વાદળી લીટી સુધી સી કર્યો તો, પછી એને આપણે વાદળી લીટી સુધી ઉપર લઈ ગયા, વાદળી લીટી ઉપર આડી લીટી કરવાની અને વચ્ચે ત્રાસી લીટી. બરાબર. આ કયો આલ્ફાબેટ છે? કેપિટલ આલ્ફાબેટ જી. બરાબર. હવે આપણે સ્મોલ આલ્ફાબેટ કેવી રીતે લખ્યો? તો ત્યાં આપણે ઉપરની લાલ લીટીનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત વાદળી લીટીમાં જ અડધું ગોળ કરવાનું છે કે સી કરવાનો છે અને પછી ઊભી લીટી કરીને નીચેની વાદળી લીટી સુધી લાવીને એને વાળવાનું છે. બરાબર. જો આ રીતે તમે અડધું ગોળ કરી ઉપર લઈ જાઓ, ઉપરથી એમાં પાછા આવો અને આમ કરી દો, એટલે થઈ જશે જી. જુઓ આમ કરી ઉપર લઈ જાઓ. બરાબર. ઉપરથી એમાં એમાં તમે પાછા આવો અને આમ કરી દો તો શું થઈ જશે? જી. કોઈએ આવો જી કરવાનો નથી. હું જયારે નોટ જોઈશ, હું જોઈશ ગમે ત્યારે નોટ તમારી વર્કશીટમાં લખવા લેવા માટે આવો છો ને, પછી જમા કરાવવા આવો છો, ત્યારે હું નોટ મંગાવીશ અને નોટ જોઈશ કે કોઈએ આ રીતે વ્યવસ્થિત લખવો છે. આ રીતે જો સારણા આમ કરી કરી ગોળ કરી દીધા તો આ જી નથી. બરાબર ને? ચલો અહીંયા લખીએ છીએ આપણે. તો આ વાદળી લીટીથી જ લખવાનું છે, ઉપરની વાદળી લીટીનો ઉપયોગ કરવાનો નથી. તો ચલો જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. જી પછી શું છે? તો જી ફોર ગ્રેપ્સ.
એટલે બંદૂક, જી ફોર ગન, ગન 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 એટલે બંદૂક. પછી છે જી ફોર ગેટ, ગેટ એટલે દરવાજો, 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 જી ફોર ગેટ, ગેટ એટલે દરવાજો. પછી છે જી ફોર ગોટ, ગોટ એટલે બકરી, 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 જી ફોર ગોટ, ગોટ એટલે બકરી. પછી જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી, 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 જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી. પછી જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, જી ફોર ગન, ગન એટલે બંદૂક, જી ફોર ગેટ, ગેટ એટલે દરવાજો, જી ફોર ગોટ, ગોટ એટલે બકરી,
પર ગલ, ગલ એટલે છોકરી. જી પર ગલ, ગલ એટલે છોકરી. બરાબર. જી ના કેટલા ચિત્રો થાય છે એની સામે જી આલ્ફાબેટ આવે છે એ આપણે શીખી ગયા. હવે લખીશું એ ચોપડીમાં આપણે આજે શીખીએ છીએ જી. તો જીની નીચે જે સ્પેલિંગ આપેલા છે એમાં આપણે જી નીચે ઉપર ગોળ કરવાનું છે. આ રીતે બધા સરસ અક્ષરે એકની નીચે એમ વ્યવસ્થિત લખવાનું છે. રિંગ એટલે વીંટી. પી યુ જી ટ ગ પછી એલ ઈ જી રેગ એલ ઈ જી લેગ એટલે પગ. ચલો આમાં આપણે આ જે જી લખ્યો છે એ જી શોધવાનો છે અને શોધીને એના ઉપર ગોળ કરવાનું છે. ચલો અહીંયા હવે જેટલા આલ્ફાબેટ આપણે શીખી ગયા છીએ એટલાની તો તમને ખબર પડશે જ. હવે આ તમે શીખી ગયા છો. હા, કયો આલ્ફાબેટ હતો? ડી. આ છે ડી, આ ઓ અને આ જી. તો આપણે અહીંયા જી ઉપર ગોળ, પછી નીચે જુઓ આ છે કે, આ છે આઈ, આ છે એ અને આ જી. તો અહીંયા પેલો જી હતો જ્યારે અહીંયા આપણે છેલ્લે જી છે. બરાબર. હવે આ છે આર, આઈ, આ છે એન અને જી. તો અહીંયા છેલ્લે આપણે જી ઉપર ગો. પછી આ છે ટી, આ યુ અને આ જી. તો અહીંયા જી ઉપર ગોળ. અહીંયા બધે પાછળથી આવ્યા છે જુઓ. હવે અહીંયા શું છે? એલ છે, ઈ છે અને જી છે. આ લેગ એટલે પગ. બરાબર. હવે નીચે શું છે? પેલો જી, પછી આઈ શીખી ગયા એ શું હતો? એ
તો આપણે હવે અહીંયા જી ઉપર ગોળ કરી દઈશું. બીજા અલ્ફાબેટની ખબર ના હોય તો આપણે નહીં ગોળવાનું. હવે અહીંયા છે આ એ છે, આ કયો છે તો ઈ ફોર, આ ઈ છે, ટી છે અને આ જી છે. તો આપણે જી ઉપર ગો. હવે આ શું છે? પહેલો જી છે, યુ છે, એન છે, બરાબર. એ ચાલ્યા નથી તો આપણે જી જોઈ લો ખાલી. આપણે જી ઉપર ગોળ કર્યો, બરાબર. આ રીતે તમારી ચોપડીમાં જી છે બે પાના, એની નીચે આ સ્પેલિંગ આપેલા છે, એમાં તમને જ્યાં જી દેખાય ત્યાં ગોળ કરવાનું છે. આખા સ્પેલિંગ ઉપર નહીં, એકલો એકલો જી, બરાબર. ચલો હવે આપણે એબીસીડી બોલીશું. ચલો A for apple, apple એટલે સફરજન. B for ball, ball એટલે દડો. C for cat, cat એટલે બિલાડી. D for dog, dog એટલે કૂતરો. E for elephant, elephant એટલે હાથી. F for fish, fish એટલે માછલી. G for grapes, grapes એટલે દ્રાક્ષ. H for hen, hen એટલે મરઘી. I for ice cream, ice cream એટલે ice cream. J for jumper, jumper એટલે jumper. K for kite, kite એટલે પતંગ. L for lion, lion એટલે સિંહ. M for mango, mango એટલે કેરી. M for nest, nest એટલે મારો. O for orange, orange એટલે નારંગી. P for peacock, peacock એટલે મોર. Q for queen, queen એટલે રાણી. R for rabbit એટલે સસલું. S for sun, sun એટલે સૂર્ય. T for tiger, tiger એટલે વાઘ. U for umbrella, umbrella એટલે છત્રી. V for vegetable, vegetable એટલે શાકભાજી. W for watch, watch એટલે ઘડિયા. X for Christmas tree, Christmas tree એટલે નાતાલનું ઝાડ. Y for yacht, યાચ એટલે બોટ.
ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા, બરાબર. આ આપણે એબીસીડી આપણે બોલતા રહેવાનું છે.